नमस्ते विद्यार्थी मित्रों, अपनी शाळाना ऑनलाइन शिक्षण में आपनो हार्दिक स्वागत है। तो आज आप धोरण 3 में विषय छे कलसोर, जेमा पाठ 5 कोरो काचबो अने भीनो चांदो, तो तेना विषय नो आपणे आगळ अभ्यास करी गया। तो आज आपणे तेना रिविजन करीशुं, तेना प्रश्न जोशुं। तो चालो तेना आपणे सौ प्रथम विकल्प आपेला छे। ए प्रश्न 1, नीचेना दरेक प्रश्नना उत्तर माटे आपेला विकल्पमांथी साचो विकल्प पसंद करी अने जवाब आपो। प्रश्न 1, झाड़ पर कोनो परिवार रहेतो हतो? अ वांदरानो, ब कागड़ानो, क कोयलनो। तो शुं आवशे जवाब? तो कि अ वांदरानो परिवार रहेतो हतो। प्रश्न 2, तळावना शांत जळमां कोनुं प्रतिबिंब देखातुं हतुं? अ चंद्र, ब तारा, के क सूर्य। तो जवाब आवशे अ चंद्र। पछी प्रश्न 3, आरवना घरनी आसपास शुं उडाउड करतुं हतुं? अ पतंगियुं, ब चामाचीडियुं, के क मधमाखी। तो जवाब आवशे अ पतंगियुं। पछी जोशुं प्रश्न 2, नीचेना प्रश्नोना उत्तर एक एक वाक्यमां लखो, एटले पूरा वाक्यमां जवाब लखो। चालो प्रश्न 1, पाठમાંથી તમને કયું વાંદરું સૌથી વધારે ગમ્યું? તો કે મને જગ્ગુ વાંદરું સૌથી વધારે ગમ્યું। પછી પ્રશ્ન 2, બધા વાંદરા ક્યાં સૂઈ રહેતા? તો યાદ છે ને બધાને, પાઠમાં આપણે જોઈ ગયા કે બધા વાંદરા ઝાડ પર સૂઈ રહેતા। પછી પ્રશ્ન 3, જગ્ગુએ પાણીમાં શું જોયું? તો જગ્ગુએ પાણીમાં ચાંદો જોયો। જગ્ગુએ પાણીમાં ચાંદો જોવે છે, પછી બીજા બચ્ચાને કહે છે ને કે ચાંદો પાણીમાં પડી ગયો છે। તો જવાબમાં શું લખ્યું આપણે? કે જગ્ગુએ પાણીમાં ચાંદો જોયો। પછી પ્રશ્ન 4, ઝાડની ડાળી કોણે પકડી હતી? તો તેનો જવાબમાં આપણે લખશું કે ઝાડની ડાળી જગ્ગુએ પકડી હતી। પછી પ્રશ્ન 5, વાંદરાના પરિવારના સરદારનું નામ શું હતું? યાદ છે ને બધાને, વાંદરાના પરિવારના સરદારનું નામ મહાબલી હતું। ચાલો તેના પછી જોશું પ્રશ્ન 3, નીચેના વિધાનમાંથી ખરા વિધાન સામે રાઈટની નિશાની અને ખોટા વિધાનની સામે ચોકડીની નિશાની કરો, એટલે સાચું ખોટું કરવાનું છે। ચાલો એમાં પ્રશ્ન 1 જોઈએ કે મહાબલી વાંદરાના પરિવારનો સરદાર હતો, સાચું કે ખોટું? તો કે સાચું। પછી પ્રશ્ન 2, તળાવના શાંત પાણીમાં સૂર્યનું પ્રતિબિંબ દેખાતું હતું, સાચું કે ખોટું? તો કે ખોટું। કેમ? તો કે શેનું પ્રતિબિંબ હતું? ચંદ્રનું હતું। પછી પ્રશ્ન 3, જગ્ગુએ ઝાડની ડાળી પકડી, સાચું કે ખોટું? તો કે સાચું। પછી 4, વાંદરાના બચ્ચાને લોકોએ પાણીમાંથી બહાર કાઢ્યા, સાચું કે ખોટું? તો કે ખોટું। કોને કાઢ્યા હતા? તો કે મહાબલી અને બીજા વાંદરાઓએ બહાર કાઢ્યા હતા। પછી પ્રશ્ન 5, આકાશમાં ચાંદાનું પ્રતિબિંબ હતું, સાચું કે ખોટું? તો કે ખોટું। ચંદ્રનું પ્રતિબિંબ ક્યાં હતું? તો કે પાણીના શાંત જળમાં ચંદ્રનું પ્રતિબિંબ હતું। ચાલો તેના પછી આપણે આગળ જોશું પ્રશ્ન નંબર 4, નીચેના શબ્દોનો ઉપયોગ કરી અને વાક્ય બનાવો, જે શબ્દ આપેલા છે તેનું આપણે વાક્ય બનાવવાનું છે। તો પહેલો પ્રશ્ન, રમતા રમતા, તો તેનું વાક્ય બનાવીશું કે બાળકો રમતા રમતા લડી પડ્યા। પછી બીજું છે કુદાકૂદ, તો ગીત ગાતા ગાતા બાળકો કુદાકૂદ કરતા હતા। પછી ત્રીજું, ખાતા ખાતા, તો ભાઈ બહેન ખાતા ખાતા વાતો કરતા હતા। તેના પછી આપણે જોડકા જોઈએ, અ વિભાગમાં આપણને આપેલું છે, તેનો જવાબ બ વિભાગમાંથી શોધી અને લખવાનું છે। તો પહેલું છે મહાબલી, તો મહાબલીમાં શું આવશે? કે મહાબલી કોણ હતું? તો કે વાંદરાનો સરદાર હતો। પછી બીજું વાંદરાઓ, તો વાંદરાઓમાં શું આવશે જવાબ? તો કે હુપાહુપ, વાંદરાઓ હુપાહુપ કરતા હતા। પછી ત્રીજું પૂનમનો, તો પૂનમનો શું હતો? તો કે ચંદ્ર, ચંદ્રનું પ્રતિબિંબ જોઈને તેઓ પાણીમાં પડી ગયા હતા ને, એટલે તેનો જવાબ આવશે ચંદ્ર। પછી બહાદુર, તો બહાદુરમાં કોણ આવશે? તો કે મિકી। તેના પછી પ્રશ્ન નંબર 6, વાક્ય કોણ બોલે છે તે આપણે લખો, તે સામે આપણે લખવાનું છે। તો પ્રશ્ન 1, નક્કી ચાંદો પાણીમાં પડી ગયો છે, આવું કયું બચ્ચું બોલે છે વાંદરાનું? તો કે જગ્ગુ। પછી બીજો પ્રશ્ન,
ના ના આ ચાંદો નથી, આ તો સરસ મજાનું ફળ છે. તો આવું વાક્ય કોણ બોલે છે? તો કે ચિંપુ બોલે છે. પછી ત્રીજું, ચાંદો હોય કે ફળ એને પાણીમાંથી બહાર તો કાઢો. એ જે પણ હોય આપણે એને પાણીમાંથી બહાર કાઢવું જોઈએ. આવું કોણ બોલે છે? તો કે મોન્ટી બોલે છે. પ્રશ્ન ચાર, કે વાહ કેવી મજા પડશે, કામ પણ થશે અને ગમત પણ થશે. આવું કોણ બોલે છે? તો કે જગ્ગુ અને મોન્ટી બે બોલે છે. શું કહે છે? કે વાહ આપણે પાણીમાંથી તેને બહાર કાઢી તો આપણને કેવી રમત થશે, કે મજા આવશે. કે ચાલો જોશું પ્રશ્ન નંબર સાત, કે નીચેના પ્રશ્નના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો. એનો પ્રશ્ન એક, વાંદરાના બચ્ચાઓ કેવા કેવા તોફાન કરતા હતા? તો પાઠમાં આપણે જોઈ ગયા ને, તમે પણ ઘરે તોફાન કરો છો ને, કે બધા ડાયા થઈ ગયા. તો ચાલો, શું વાંદરાના બચ્ચા કેવા તોફાન કરતા હતા? તો કે વાંદરાના બચ્ચાઓ ભારે તોફાની હતા. કેવા હતા? આખો દિવસ તોફાન જ કર્યા કરે, તોફાન મસ્તી જ કરે, અને કોઈ ઝાડની ડાળી ઊંધે માથે લટકે, કોઈ બીજાની પૂંછડી ખેંચીને ભાગી જાય, અને વળી એકબીજા સામે કચકચ દાંત પણ કાઢે. તો કે આવા અલગ અલગ તોફાન કરતા. શું કરતા? તો કે આખો દિવસ એકબીજા સાથે તોફાન મસ્તી કર્યા કરે, કોઈ ઝાડની ડાળી ઊંધે માથે લટકે, કોઈ એકબીજાની પૂંછડી ખેંચીને ભાગી જાય, પછી એકબીજા સામે કચકચ દાંત કાઢે. તો કે આવા તોફાન વાંદરાના બચ્ચાઓ કરતા. પછી બીજો પ્રશ્ન, જેમાં આપણને કીધું છે કે પોપટની વિશે પાંચ વાક્ય લખો. તો પોપટ બધાએ જોયું છે ને કેવો સરસ હોય, તો આપણે તેના વિશે પાંચ વાક્ય લખવાના છે. તો સૌ પ્રથમ, પોપટ કેવો હોય? તો કે પોપટનો રંગ લીલો હોય છે. પછી એની ચાંચ કેવી હોય? તો કે પોપટની ચાંચ લાલ હોય છે. પછી પોપટ મીઠું મીઠું બોલે છે. પછી પોપટને વધુ શું ભાવે? તો કે મરચાં બહુ ભાવે છે. અને પોપટ માણસની ભાષા બોલી શકે છે. પોપટને શીખવીએ તો આપણી જેમ તે ભાષા આપણે જે બોલીએ તે ભાષા તે બોલી શકે છે. તો અહીંયા પોપટ વિશે તમારે પાંચ વાક્ય લખવાના છે. તો સરસ, તમે મૌલિકતાથી તેના વિશે પાંચ વાક્ય ઘરે લખવાનો પ્રયત્ન કરજો. તો આજે આપણે કલસોરમાં પાઠ પાંચનું રિવિઝન કર્યું. હવે આપણી મંથલી પરીક્ષા નજીક આવી રહી છે, તો સરસ બધા ઘરે વ્યવસ્થિત પેપર સ્ટાઇલ મુજબ તૈયારી કરજો. ધન્યવાદ.